દાયકાઓ પછી કચ્છમાં શેરી ગરબાની ગરિમા પાછી આવશે, જુઓ ખાસ અહેવાલ. કચ્છમાં આ વખતે કોમર્શિયલ ગરબીઓ રદ થતા યુથ ચોક્કસ નિરાશ હશે. આ 9 દિવસ યુવક યુવતીઓ માટે આઝાદીના મુક્ત મને હરવા ફરવાના અને યુવાનનો ઉન્માદ પ્રકટ કરવાના હોય છે. આ વર્ષે જ્યારે માત્ર શેરી ગરબાની મંજૂરી મળી છે ત્યારે દાયકાઓ કચ્છમાં પછી શેરી ગરબા જીવંત બનશે તેવું લાગી રહ્યું છે. નવી પેઢીના યુવક યુવતીઓ મને કમને પણ શેરી ગરબામાં જોડાશે ત્યારે તેમને પણ એક જમાનામાં શેરી ગરબાની જે ગરિમા હતી તેનો અહેસાસ થશે. વાલીઓ પણ આ વર્ષે નવરાત્રિમાં જેટલી શાંતિ મળવાની છે તેટલી અગાઉ કદાચ ક્યારેય નહીં મળી હોય. પેરેન્ટ્સ પણ પોતાના યુવક દીકરા દીકરીઓને પહેલીવાર લાઈવ ગરબા રમતા જોશે. શેરી ગરબાનો એક આગવો ઇતિહાસ છે. આજના પાર્ટી પ્લોટ પર યોજાતો કોમર્શિયલ ગરબાઓમાં જ્યારે પાસથી લઈને પાર્કિંગ અને નાસ્તા સુધી રૂપિયાનું ચલણ છે ત્યારે શેરી ગરબાઓમાં કોઈ પાસ ન હતા કે પાર્કિંગની કોઈ કડાકૂટ ન હતી. નાસ્તો પણ ગરબાના બ્રેક દરમિયાન શેરી પોળ કે સોસાયટીના કોઈને કોઈ સદ્ધર રહીશ દ્વારા મળી જતો હતો અને ઉપરાંત લાણી લટકામાં મળતી. લાણી એટલે શું એ આજના યુવક યુવતીઓને ખબર નહીં હોય, પરંતુ દરેક ગરબા ગાનારને ગરબા પૂરા થયા પછી નાની મોટી ભેટ અપાતી તેને લાણી કહેવાતી. લાણીનો આ નિવાજ 9 દિવસ મોટા ભાગે દરેક શેરી ગરબાના આયોજનમાં અચૂક રહેતો. કોઈને ત્યાં સંતાનનો જન્મ થયો હોય કે નવા લગ્ન થયા હોય કે પછી કોઈએ નવું ઘર બનાવ્યું હોય, આ બધા જ નવરાત્રિઓમાં પોતાના તરફથી ગરબા રમનારને ગિફ્ટ આપતા. શેરી ગરબાની આજ તો ખૂબી હતી કે ઘર આંગણે ગરબા યોજાતા એટલે 100% સેફટી રહેતી.